नमस्कार दर्शक मित्रों, हमणां ज गुजरातना मुख्यमंत्रीशीने वावाझोड़ा संदर्भे तत्कालीन अने ताजेतरनी माहिती शुं छे बाबते आपे संबोधन करता सांभळे। तावतेनो तांडव दीवथी शुरू थयो छे अने धीरे 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 आवनार चार कलाकमां एनो जेने कहेवाय छे के भूमि अवतरण लैंडफॉल ए चालशे अने पवन तेमज वरसादनी गतिविधिओ जे नजदीकना दरियाई जिल्लाओ छे तेमां वधशे। अन्य गुजरातना भागोमां पण अमदावादमां हमणां ज वरसाद पड़ी गयो ए रीते बीजे पण सखत पवन फूंकाय वरसाद पड़े तेवुं बनी शके छे। दर्शकों, तो पूर्व मध्य अरबी समुद्र स्थित आ तावते वावाझोडुं હવે તો ગુજરાતમાં આવી પહોંચ્યું છે। દીવ આમ તો કેન્દ્રીય પ્રદેશ છે, પણ એ ગુજરાતને એકદમ ભૂતળથી જોડાયેલો પ્રદેશ છે, એટલે દિવ્ય એ દીવથી હવે આગળ આપણા તરફ આવશે અને એની વિવિધ અસરો પણ આપણે જોઈશું। હવામાન વિભાગે આ વાવાઝોડાને અત્યંત તીવ્ર ચક્રાવતી સમુદ્રી તોફાન જાહેર કર્યું છે, જેના અનુસંધાને રાજ્યમાં ग्रेट डेन्जर नु एलर्ट आपवामां आव्युं छे। खुद मुख्यमंत्री स्वयं कंट्रोल रूम में छे, चीफ सेक्रेटरी थी माडीने बधा ज टोचना अधिकारीओ पण कंट्रोल रूम में छे। ए ज आ प्रकारना वावाझोड़ानी गंभीरता बतावे छे। मारा आजे जे बे विद्वान पेनालिस्ट जोड़ावाना छे एमाना एकनी साथे हुं चर्चा करतो हतो, कारण के हुं पण गुजरातमां आवता विविध वावाझोड़ाने जोतो रह्यो छुं, सरकारमां हतो त्यारे पण अने सरकार बहार पण। छेल्ला 50 वर्षमां ગુજરાતે ન જોયું હોય એવું મે મહિનામાં આવેલું આ વાવાઝોડું છે, એટલે એક કરતા વધારે રીતે આ વાવાઝોડું આપણા માટે એક મોટી આપત્તિ તો છે જ, પણ સામાન્યતઃ આ સમયે ન આવતી આપત્તિ છે। તાવતે વાવાઝોડાની સંભવિત અસર પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં વધતી ઓછી થવાની છે। उपरांत दक्षिण गुजरात में सूरत, वलसाड, नवसारी और भरूच दरियाकांठे पण आ वावाझोडुं क्यांक ने क्यांक पोतानी थपाट मारशे। तावते वावाझोडाना पगले सौराष्ट्र में 10 इंच जेटलो वरसाद पड़े तो नवाई पामवा जेवुं नहीं होय। वावाझोडा समय 15 जिल्ला में 70 किलोमीटर थी शुरू करीने 150 किलोमीटर अथवा एथी पण वधु दर कलाकनी झड़पे पवन फूंकाई शके छे। राज्य में दरियाकांठाना अलग अलग जिल्लामांथी 2 लाख करता वधु लोकोने सलामत स्थळे राज्य सरकारे खसेड्या छे। राज्यभरमां बचाव माटे एनडीआरएफ नी 44 टीम ने तैनात कराई छे, ज्यारे एसडीआरएफ नी 6 टीम ने पण स्टेन्डबाय राखवामां आवी छे। वेरावळ जाफराबाद बंदर पर 10 नंबरनुं ने घोघा पर 9 नंबरनुं सिग्नल लगाववामां आव्युं छे। 9 નંબરના સિગ્નલનો અર્થ છે પવનની ગતિ 75 થી 88 કિલોમીટર પ્રતિ કલાક હશે અને તેની દેખીતી અસરોમાં ઘરના છત નળિયા હવામાં ઉડવા લાગે। જ્યારે 10 નંબરના સિગ્નલનો અર્થ એ છે કે પવનની ગતિ 89 થી 102 કિલોમીટર હશે અને ઝાડ મૂળ સોતા ઉથલી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય। ગુજરાતમાં 23 વર્ષ બાદ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે, પણ મેં કહ્યું તેમ આ પ્રકારનું ભયાનક વાવાઝોડું, આટલું વ્યાપક અસર કરે તેવું ભયાનક વાવાઝોડું કદાચ છેલ્લા 50 વર્ષમાં ગુજરાત પહેલીવાર જોઈ રહ્યું છે અને તે પણ મે મહિનામાં આવ્યું છે, જે એક નવીનતા છે। આ પહેલા 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું આવ્યું હતું, જેમાં 1173 લોકોનું મૃત્યુ થયું હતું અને 1774 લોકો લાપતા થયા હતા, એટલે લગભગ 3000 લોકોનો એણે ભોગ લીધો હતો। ગુજરાતમાં તાજેતરમાં જે વાવાઝોડા આવ્યા એની આપણે અત્યારે કોઈ ચર્ચામાં ઉતરવું નથી, એ ઇતિહાસ તમારા સૌની પાસે છે। તમે પ્રશ્ન થશે કે આ તાવતે કોણે નામ પાડ્યું, આ વાવાઝોડાની ફોઈબા કોણ છે? તો દરેક વાવાઝોડાનું નામ હોય છે, આ વખતના વાવાઝોડાનું નામ તાવતે રખાયું। આ વાવાઝોડાને નામ કેવી રીતે આપવામાં આવે છે? વાવાઝોડાનું નામ રાખવાનું કામ વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન કરે છે, જે વિસ્તારમાં વાવાઝોડું આવે છે ત્યાં તેની એજન્સી વાવાઝોડાનું નામ રાખવાનું કામ કરે છે। બધા દેશો સાથે મળીને આ નામકરણ કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાથી જ આપી દેવાયા હોય છે। આ નામકરણ માટે સંગઠન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ દેશોનો સમાવેશ કરાયો છે। હિન્દ મહાસાગરમાં આવતા દેશોમાં વાવાઝોડાનું નામ રાખવાની શરૂઆત 2004માં થઈ।
2004 ના વર્ષમાં દરિયા કિનારાની સરહદ ધરાવતા 8 દેશો વચ્ચે એક કરાર કરવામાં આવ્યો. આ દેશોમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે. વિવિધ દેશના નામના પહેલા અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે. 8 દેશોના ક્રમાનુસાર 8 નામ આપવાના હોય છે. જ્યારે જે દેશનો નંબર આવે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલ નામથી વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે. આમ એક સાથે 64 નામ આપવામાં આવ્યા હતા. વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી. આ 2021નું પહેલું ચક્રવાત છે જેને મ્યાનમાર દ્વારા તાઉતે નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ગેકો એટલે કે ગરમ વાતાવરણ મળતી ઘરેલુ ગરોળી છે. 13 જૂન 2019 આવેલું વાયુ વાવાઝોડાનું નામ ભારતે પાડ્યું હતું, નિસર્ગ નામ બાંગ્લાદેશે આપ્યું હતું, ઓમાને વાવાઝોડાને મહાનામ આપ્યું હતું, તો બુલબુલ નામ પાકિસ્તાને આપ્યું છે. વાવાઝોડાના નામ રાખવાની શરૂઆત 1953માં થઈ હતી. દુનિયાભરના દેશોમાં વાવાઝોડાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. વાવાઝોડાની ઝડપ ઓછામાં ઓછી 63 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે જ જે તે વાવાઝોડું એવું કહેવાય છે. અને જે વાવાઝોડાની ગતિ પ્રતિ કલાક 118 કિલોમીટરથી વધુ હોય તેને ગંભીર માનવામાં આવે છે. આ ઉપરાંત તેની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે થાય તો તેને સુપર સાયક્લોનની કક્ષામાં મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાવાઝોડું કેવી રીતે સર્જાય છે, શું થાય છે, વાવાઝોડાની રચના કઈ રીતે થાય છે, આ બધી ચર્ચા કરવા માટે આપણી પાસે એક જેને કહી શકાય કે સુપર સ્પેશિયાલિસ્ટ અથવા અતિ વિદ્વાન આપણી પાસે પેનલ છે. એ પેનલના એક સભ્ય છે ડૉક્ટર સી એમ કિસ્તવાલ. ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક છે કિસ્તવાલ સાહેબ. ઇસરો સાથે 37 વર્ષ સુધી જોડાયેલા રહ્યા હતા. એટમોસ્ફેરિક અને ઓશન સાયન્સ ગ્રુપના તેઓ શ્રી ડિરેક્ટર રહી ચૂક્યા છે. આઈઆઈટી દિલ્હીમાંથી એટમોસ્ફેરિક સાયન્સમાં પીએચડી કરી ચૂક્યા છે. સાયક્લોન, ચોમાસુ, સેટેલાઇટ ઓબ્ઝર્વેશન, હવામાન આગાહીમાં નિષ્ણાત છે. અમેરિકન નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચ અને ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી સાથે પણ ડોક્ટર કિસ્તવાલ કરી ચૂક્યા છે. 150થી વધુ રિસર્ચ એમની આ વિષય પર પ્રકાશિત થઈ છે. એવા આ ક્ષેત્રના એક અતિ જ્ઞાતા આઈઆઈટી જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી જેમણે પોતાનો અભ્યાસ કર્યો છે તેવા ડોક્ટર સીએમ કિસ્તવાલ આપણી સાથે છે. એનું ગુજરાત સમાચાર ટેલિવિઝનને ગૌરવ છે, આપને એના જ્ઞાનનો લાભ મળશે. ડોક્ટર પ્રભુરામભાઈ ઠક્કર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક છે. ઇસરો સાથે 35 વર્ષ સુધી જોડાયેલા હતા. 1998માં ગુજરાતમાં આવેલા ભારે વાવાઝોડામાં કેટલું નુકસાન થયું તેનું સેટેલાઇટ મારફતે પૃથક્કરણ કરવામાં ડોક્ટર ઠક્કરની મહત્વની ભૂમિકા રહી હતી. ઇસરોમાં એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, ગ્રાસલેન્ડ, આર્કિયોલોજી, અર્બન સ્ટડીઝ જેવા વિવિધ વિષયોમાં તેઓશ્રીએ કામ કર્યું છે. પાયોનિયરિંગ વર્ક અર્બન સ્ટડીઝ રહ્યું છે. વૈદિક સરસ્વતીનો સેટેલાઇટ ડેટાથી અભ્યાસ કરી તેનું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેના પ્રકાશન સમયે હાજર રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. દરિયામાં ડૂબાયેલી દ્વારકાનું રિસર્ચ કરીને જૂનાગઢ પાસે દ્વારકાનું સ્થાન બતાવ્યું છે. માર્ક ક્વિઝ નામની સંસ્થામાં હુ ઇઝ હુ ઇન ધ વર્લ્ડ, હુ ઇઝ હુ ઇન એશિયા અને હુ ઇઝ હુ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 5 વર્ષ સુધી સતત તેમના નામનો સમાવેશ અને ઉલ્લેખ થયો છે. સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને પક્ષીઓનો અભ્યાસ કરે છે અને તેઓ પક્ષીવિદ તરીકે પણ જાણીતા છે. આવા ડોક્ટર પી એસ ઠક્કર અને ડોક્ટર સી એમ કિસ્તવાલ બંને વિદ્વાનોનું સ્વાગત કરીશું. ઠક્કર સાહેબ, આપ 1200 એટલે શરૂઆત આપનાથી કરીએ. કિસ્તવાલ સાહેબ મારી પાસે છે એટલે આઈ હેવ બેનિફિટ ઓફ હિઝ કંપની, સો આઈ વિલ ટેક હિમ લેટર ઓન. શરૂઆત આપથી કરીએ કે આ વાવાઝોડાની રચના એ સર્જાય છે, એ વાવાઝોડું કઈ રીતે સર્જાય છે અને એની આગળની ગતિવિધિઓ કઈ રીતે નક્કી થતી હોય છે? આપને જણાવી દઉં કે દરિયામાં જ્યારે લો પ્રેશર એટલે દબાણ ઓછું થાય ત્યારે આજુબાજુની જમીન ઉપરથી આજુબાજુના વિસ્તારમાંથી પવનો એ તરફ ફૂંકાય એટલે પાણી ઉછળે અને જ્યાંથી આ વાવાઝોડું શરૂ થાય એ પછી એ એક દિશા નક્કી કરે છે અને એની તીવ્રતા પણ વધતી જતી હોય છે. આજે જે આ વાવાઝોડું છે એ 150 થી 185 કિલોમીટર સુધીની ઝડપે શરૂઆત થઈ હતી, પણ હમણાં થોડું નબળું પડ્યું હોય એવું લાગે છે.
જી પ્લીઝ ચાલુ રાખો આપ. હા સાહેબ, તો આજે આજે વાવાઝોડું છે એ સમુદ્રમાંથી ઉત્તર તરફ, ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આપણને એવું લાગતું હતું કે સાંજે દીવ અને મહુવાની વચ્ચે જાફરાબાદ પાસે, બાબરકોટ પાસે એ રાત્રે 11:30 વાગે ટકરાશે, પણ હવે એ શિયાળ બેટ પાસે ટકરાવાની શક્યતા છે. એટલે અત્યારે જેમ આપણે સાંભળ્યું રૂપાણી સાહેબે કહ્યું, તેમ આપણે બધાએ તૈયારી સાથે બહુ તૈયાર છીએ, અને સેટેલાઇટ ડેટાની મદદથી, ઉપગ્રહની તસવીરોની મદદથી આપણને એની દિશા કઈ તરફ બદલાય છે, પવનની ઝડપ કેટલી છે, પાણીના મોજા કેટલા ઊંચા ઉછળે છે, એ બધું પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કેટલીક એજન્સીઓ એમણે એપ્લિકેશન્સ પણ તૈયાર કરી છે, અને સામાન્ય માણસ પણ windy.com જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને એના વિશે માહિતી મેળવી શકે છે. ધન્યવાદ. કિશોર સાહેબ, આપસે જાણના ચાહુંગા કે યે જો આઈ ઓફ ધ સ્ટોર્મ હોતી હૈ ઓર ઉસકા બાકી કા જો વિસ્તાર હોતા હૈ વો કૈસે ફોર્મ હોતી હૈ ઓર ઉસકા મહત્વ ક્યા હૈ, કોન સી કિસ તરહ સે ઇસકા ઇસકા વિસ્તાર હોતા હૈ ઓર કિસ તરહ સે યે જો પૂરા ચક્રવાત આગે બઢતા હૈ, હમ ઇસકો સાયક્લોન ક્યો બોલતે હૈ? साइक्लोन हम इसको इसलिए बोलते हैं बिकॉज एक साइक्लिक दिशा में जो हवा का मूवमेंट रहता है जी, तो इसलिए एक खास कारण इसका साइक्लोन है. प्लस साइक्लोन का एक कोई हिस्टोरिकल रीजन भी है जिसका कि शायद मेरे को उतना ज्यादा अंदाजा नहीं है जी, बट मैं इतना बता सकता हूँ कि ये होता है. बट आपने जो पूछा कि इसका आई ऑफ द साइक्लोन कैसे फॉर्म होता है, तो मैं आपको बताऊं कि जो आई फॉर्म होती है साइक्लोन के अंदर वो तभी होती है जब साइक्लोन काफी स्ट्रांग हो जाता है. जब साइक्लोन 64 नॉटिकल माइल या जैसे आप बोल रहे हैं कि 118 किलोमीटर प्रति घंटे से ऊपर की स्पीड, उसकी पीक स्पीड पहुंच जाती है, तभी जाके उसमें आई फॉर्म होती है. हल्के फुल्के स्टॉर्म के अंदर आई फॉर्म नहीं होती है. तो अगर आई फॉर्म अगर हो गई है तो इसका मतलब यह है कि यह साइक्लोन काफी स्ट्रांग हो चुका है. एक मजे की बात क्या है कि आई के भीतर का जो एरिया है करीब 10 किलोमीटर का जितना रहता होगा वो बिल्कुल शांत होता है, उसके अंदर कुछ भी मूवमेंट नहीं होता. अगर आप उसके अंदर बोट लेके घुस गए तो कुछ भी आपको पता नहीं चलेगा कि आसपास इतना भयंकर तूफान चल रहा है. इसलिए बोलते हैं कि आई ऑफ द स्टॉर्म, मतलब वहां तो शांति दिख रही है लेकिन आसपास बहुत भयंकर चल रहा है. तो आई ऑफ द स्टॉर्म एक बहुत ही ऐसा फिनोमिना है जब साइक्लोन की विंड इतनी स्ट्रांग हो जाती है कि वो बीच में आके फिर वो अंदर की तरफ बहुत ज्यादा वो नहीं कर पाती, फिर ऊपर की तरफ उठती है और एक 10 किलोमीटर तक जब पहुंचती है अंदर तो वो बहुत अंदर तक नहीं जा सकती बिकॉज फिर वो आपस में ही टकरा के, तो एक पॉइंट आता है जहां पर कि वो बहुत ज्यादा अंदर तक नहीं जा पाती. उसका जो एंगुलर मोमेंटम और वो होता है उसको प्रिजर्व करने के लिए वो हवा फिर ऊपर की तरफ को उठती है, और जब ऊपर उठती है तो वहां पर बहुत ज्यादा ऊंचे बादलों का निर्माण होता है, जो बादल की 16-17-18 किलोमीटर तक भी पहुंच सकते हैं. तो वो आई के सामने जो वॉल, जो क्लाउड्स होते हैं, जो बादल होते हैं, आप देखोगे तो वो बादल एक सिंगल कॉलम में होता है, मतलब जैसे एक बहुत बड़ा खंभा होता है जमीन से लेकर और बिल्कुल ऊपर 18 किलोमीटर तक, ऐसा उसका स्ट्रक्चर होता है. और वो उसके अंदर जो बारिश होती है वो इतनी ज़्यादा तेज और इतनी ज़्यादा इंटेंस होती है कि आप उसकी मतलब कल्पना भी शायद नहीं कर सकते हैं कि वो बहुत ज़्यादा स्ट्रांग बारिश होती है, उतनी शायद धरती में शायद कहीं पर भी नहीं होती होगी. लेकिन उसके बाद धीरे धीरे वो क्लाउड की हाइट घटती है और धीरे धीरे जो है एक बिल्कुल एक मंदिर की तरह एक कोन के शेप में आप देखोगे दोनों तरफ को, मतलब जैसे जैसे आप उसके आई से बाहर की तरफ जाओगे उसका जो ऊंचाई है बादलों की कम होती जाती है और रेन भी कम होती जाती है और विंड भी कम होती जाती है. तो सबसे ज्यादा विंड जो है आपको वो आई वॉल के आसपास ही मिलेगी. और इसका एक बहुत बड़ा एक और भी है कि एक ये जो आई वॉल क्लाउड्स होते हैं ना, जो इसके आई के अंदर जो क्लाउड्स होते हैं ये बदलते रहते हैं. एक बार एक आई होती है वो पुरानी हो जाती है, फिर एक नई आई वॉल बनती है और नई आई वॉल पुरानी आई वॉल को रिप्लेस करती है. तो जब वो जब ऐसा होता है तो इसका मतलब साइक्लोन के अंदर कोई बहुत बड़ा चेंज आने वाला है, तो ये उसका इंडिकेटर होता है. तो ये एक आई ऑफ द साइक्लोन की ये एक विशेषता है और इसलिए इसका अध्ययन बहुत जरूरी है कि इससे हमको पता चलता है कि अगले 6 घंटे में साइक्लोन का क्या होने वाला है, और ये इन्फॉर्मेशन हमारे लिए बहुत काम की होती है. सर, जैसे आप जानते हैं अक्सर मई के महीने में इस तरह का जो साइक्लोन आना वो गुजरात के लिए शायद एक अनूठा अनुभव है, अक्सर ये महीने में नहीं आता साइक्लोन. तो ये आपने तो बहुत लंबे अरसे तक ये पूरी
जो फिनोमिना है, प्रक्रिया है, देखी है, क्या मानते हैं आप? ये समय ये मई में आया, ये नहीं, मई में साइक्लोन आते हैं जी, मई में साइक्लोन हमेशा आते हैं, लेकिन मई में इतना स्ट्रांग साइक्लोन ये शायद 50 साल में पहली बार आया है। मई में साइक्लोन आप देखोगे तो मई में आते हैं और उसके बाद दूसरी पीक अक्टूबर नवंबर में आती है जी। तो नवंबर में भी लास्ट ईयर एक साइक्लोन केआर करके एक साइक्लोन आया था, तो जो कि गुजरात की तरफ नहीं आके वो आगे की तरफ बढ़ गया था, तो उसने गुजरात को छोड़ दिया था। तो वो भी काफ़ी स्ट्रांग साइक्लोन था, मानसून के बाद आया था। लेकिन यहाँ पर ये जो मई के महीने में मैंने रिकॉर्ड चेक किए हैं, 50 साल के रिकॉर्ड मैंने चेक किए हैं, तो इतना तीव्र साइक्लोन पहली बार आया है। तो मई के महीने में अभी कुछ लोग कह रहे हैं कि, और जो साइंटिफिक स्टडीज बोलती हैं कि मई के महीने में या किसी भी महीने में अभी साइक्लोन बहुत ज़्यादा स्ट्रांग होने लगे हैं। पहले आपने देखा होगा आज से 10 साल पहले या 15 साल पहले इक्का दुक्का साइक्लोन आते थे, कभी एक साइक्लोन आ गया तो बहुत बड़ी बात थी, या दो साइक्लोन आ गए तो, दो या तीन साइक्लोन आ गए। अभी तो अगर 7-8 साइक्लोन आ गए तो कोई बड़ी बात नहीं मानी जाती है जी। तो ये एक बहुत बड़ा एक ऐसा प्राकृतिक चेंज एक हम देख रहे हैं, उसको क्लाइमेट चेंज बोलते हैं, उसका तो जीता ज्यादा जागता एग्जाम्पल है। तो कई लोग कहते हैं कि क्लाइमेट चेंज नहीं है, बट ये साइक्लोन तो उसका एक बहुत ही बड़ा प्रूफ है और जो हम सबको दिख ही रहा है जी। धन्यवाद साहब। दर्शक मित्रों, 50 वर्ष में आ प्रकार नो साइक्लोन पहली बार आयु छे, एवं आ विषय ना निष्णात डॉक्टर किस्तवाल साहब कहे छे। आ पहला पर वावाजोड़े तो आवता रहे छे, आपणे त्यां गुजरात में गुजरात ना दरिया किनारे टपलीदाव करीने वावाजोड़ू जतुं रह्युं होय एवा केटलाक वावाजोड़ा विषय नी वात करीए आपणे, तो जून 2019 थी जून 2020 सुधीमां कुल 5 वावाजोड़ा सक्रिय थया हता। जून 2019 में वायु, सप्टेम्बर 2019 में हिक्का, ऑक्टोबर 2019 में क्यार, नवेम्बर 2019 में महा, अने त्यार बाद जून 2020 में निसर्ग वावाजोड़ू सक्रिय थया हता। आ पांचमांथी वायु, हिक्का अने क्यार वावाजोड़ा फंटाई गया था, ओमान तरफ चला गया था, जारे बाकीना बे मध्यधीरीय शमी डीप डिप्रेशन में फेरवाया था। आ उपरांत 2014 थी ગુજરાતના દરિયાકાંઠે નીલોફર, ઓખી, ફાની, ચપાલા, અશોબા, સાગર, નનૌક વગેરે વાવાઝોડા ત્રાટક્યા છે, જોકે તમામ વાવાઝોડા દરિયામાં સમાઈ ગયેલા। અત્યાર સુધી કાં તો વાવાઝોડું આવે, ગુજરાતની નજીક આવે અને ઓમાન ફંટાઈ જાય, આપણો છેલ્લા કેટલાક વર્ષોનો અનુભવ હતો, અને આ વખતે પણ ઘણા બધો એવો એક મોટો વર્ગ હતો જે માનતો હતો કે તો આવ્યું છે અને પાછું ફંટાઈ જશે, ગુજરાતને કોઈ વાવાઝોડું અડી શકે એમ નથી। મને લાગે છે કે આ આપણી જે અંધશ્રદ્ધા હતી અથવા તો અવમાન્યતા હતી તેને આ તોકતે ખોટી પાડી છે। ગમે તેમ તો ગરોળીની જાત છે, એટલે એણે બરાબર ગુજરાત ઉપર પોતાનું નિશાન સંસંધાન કર્યું હતું, ક્યાંય ફંટાઈ ગયા વગર એનો લેન્ડફોલ એ ગુજરાતના દરિયા કિનારે, એટલે ગુજરાત અને કેન્દ્ર પ્રદેશ દીવના દરિયા કિનારે થયો છે। એ આ વખતે ઘણા સમય બાદ ગુજરાતને ધમરોળતી, ખાસ કરીને સૌરાષ્ટ્રને અને મધ્ય ગુજરાતને ધમરોળતી, અને ત્યાર પછી કાંક અસર એની બનાસકાંઠા કચ્છ પર પણ થાય તે પ્રકારની આ પહેલી ઘટના છે। દર્શક મિત્રો, બીજી વાત છે આ સાયક્લોન વાવાઝોડાને કેમ કહેવાય છે, તો વિવિધ પ્રદેશોમાં વાવાઝોડાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે છે તે હરિકેનના નામે ઓળખાય છે। ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાને ટાયફૂન કહે છે, જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે। ભારતમાં આવતા દક્ષિણ તોફાન પ્રશાંત અને હિન્દ મહાસાગરમાંથી આવે છે, એટલે આપણે એને સાયક્લોન નામે ઓળખીએ છીએ। અને જેમ આપણને કહેવામાં આવ્યું કિસ્તવાલ સાહેબ દ્વારા, એમ એ ચક્રની માફક ફરે છે, એટલે આપણે એને ચક્રવાત કહીએ છીએ। વાત એટલે વાયુ, અને ચક્રની માફક ઘૂમરી લેતો વાયુ એટલે ચક્રવાત, અને આ પ્રદેશમાં છીએ આપણે એટલે એને સાયક્લોન કહીએ છીએ। ક્લાઇમેટ ચેન્જની અસર છે, અત્યારે મે મહિનામાં આવું વાવાઝોડું નહીં આવવું જોઈએ, આવ્યું તે બદલાતા જતા હવામાનની પરિસ્થિતિ છે। ઠક્કર સાહેબ, આપની પાસે આવવા માંગીશ, કિસ્તવાલ સાહેબે કહ્યું કે હવામાન બદલાઈ રહ્યું છે, તો એ હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે
આપણા ત્યાં પણ હવે ટ્વિસ્ટર અને બીજા પ્રકારના જે વાવાઝોડા છે જે ખૂબ મોટો વિનાશ વેરે છે તે આવવાની શરૂઆત થશે. વચ્ચે એકાદો એવો વિડીયો આવ્યો હતો કે જેમાં ઘૂમરી લેતો સ્તંભાકાર પવન ઉપર ચડતો હોય, તો આપને લાગે છે આવું થશે? જવાબ આપનો અમે લઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. આપને પેપર ફોડી નાખ્યું છે મેં જેથી વિચારવાની તક મળે, જરૂર નથી પણ છતાં પણ આપને મેં કહી રાખ્યું. આગળથી મળીએ આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. એકવાર આ વાવાઝોડાને લગતી ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ઠક્કર સાહેબને પ્રશ્ન પૂછી લીધો છે કે આ બદલાતું જતું હવામાન આપણને બોલ્ટ ટ્વિસ્ટર આ પ્રકારના પણ અનુભવ કરાવશે કે કેમ, અને આ અનુભવની આધારે બદલાયેલું હવામાન ક્યાં સુધી આપણને લઈ જશે? સાહેબ, હું નિખાલસતાથી કહી દઉં કે હું હવામાન શાસ્ત્રનો માણસ નથી. મેં મારું બીએસસી વનસ્પતિ શાસ્ત્ર સાથે કરેલું, પણ ઈસરોમાં આટલા વર્ષથી કામ કર્યું અને લોકોને વિજ્ઞાનમાં સમજણ આપવા માટે જે કંઈ પ્રયત્ન કર્યો એક્ઝિબિશન થ્રુ કે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર થ્રુ, એના લીધે હું આ વિષયમાં થોડી ઘણી માહિતી જાણું છું. એટલે આપે જે કહ્યું એ હવામાન બદલાવાના લીધે આવા સાયક્લોન આવવાની શક્યતાને નકારી ન શકાય. પરંતુ હમણાં જે થોડા વર્ષોમાં જે વાવાઝોડા આવ્યા છે એ આપણે ત્યાં લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવ તરફ આવી અને પશ્ચિમ તરફ ફંગોળાઈ જતા હતા. કેટલાક વાવાઝોડા પોરબંદર, સોમનાથ, પોરબંદર અને દ્વારકા નડીને કચ્છમાં થઈને પાકિસ્તાન તરફ જતા હતા. એટલે વાવાઝોડા 1998માં જે આપણને મોટું નુકસાન થયું એ ઘણું હતું. એટલે આજે આપે જે પ્રશ્ન કર્યો એ વાવાઝોડું આવવાની શક્યતાને નકારી તો શકાય એવું નથી. સાહેબ, આપ હવામાન શાસ્ત્રી નથી એ વાત સાથે હું અંશતઃ સંમત છું, કારણ કે જે માણસ પક્ષીવિદ બની શકે બોટની મણીને. હું હવામાન શાસ્ત્રી છું કારણ કે હું શ્વાસ લઉં છું. આપની ક્ષમતાઓથી સુપેરે પરિચિત છું અને એ માટે ઊંચો આદર પણ ધરાવું છું. સાહેબ, મારે એટલું પૂછવું છે કે આ બદલાતું હવામાન આપણી પોતાની જ કરણીના કારણે આપણે જે પરિસ્થિતિ ઊભી કરી છે એ આપણને ક્યાં લઈ જઈને છોડશે? હું જો આપને કહું તો આપણી કરણી ઘણી ખરાબ રહી છે. આપણે કુદરતને ખૂબ, પ્રકૃતિને ખૂબ મોટું નુકસાન કર્યું છે. અને વાવાઝોડાને જો અટકાવવા જ હોય, આપણે વાવાઝોડાની ખરાબ અસર આપણે અટકાવવી હોય તો જે દરિયા કિનારે વનસ્પતિ હતી ચેરિયાના વૃક્ષો એને આપણે કાપી નાખ્યા. જો ચેરિયાના વૃક્ષો આપણે ફરીથી વાવીએ અને દરિયા કિનારાને જો સંપૂર્ણપણે લીલોતરીથી પેલું કરી દઈએ લીલુંછમ, તો આવા વાવાઝોડાની અસર આપણને ઘણી ઓછી થાય. આપણે ઉદ્યોગો સ્થાપ્યા, વાતાવરણ બગાડ્યું, વૃક્ષો કાપતા રહ્યા, એટલે નુકસાન તો આપણે મોટા પાયે આપણે પ્રકૃતિને કર્યું જ છે. પણ ઘણી વખત તો એવું પણ જોવા મળે છે કે કુદરતના લીધે પણ, પ્રાકૃતિક કારણોથી પણ આવા વાવાઝોડા આવતા હોય છે અને હવામાનમાં ફેરફાર થતો હોય છે. દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય તો પણ અસર થવાની છે. એટલે ઘણી પ્રાકૃતિક ગતિવિધિઓ એવી છે કે જેના વિશે આપણે ઘણી વખત એવું લાગે છે કે આપણે એનો અભ્યાસ કરવાની જરૂર છે. જી દર્શક મિત્રો, આપણે પ્રકૃતિ સાથે ખેલ ખેલી રહ્યા છે, પ્રકૃતિનું દોહન નથી કરતા આપણે. આપણે એક્સપ્લોઇટેશન શબ્દ વાપરીએ છીએ જે આપણી પાસે બહારથી આવ્યો છે. કોઈ પણ માણસને એક્સપ્લોઇટ કરવો એટલે એને એની 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 પાસેથી ટીપે ટીપું નચોવીને ચૂસી લેવું, એને એક્સપ્લોઇટેશન કહેવાય. દોહન કરવું એટલે આપણે ગાય માતા પાળતા હોઈએ તો એની પાસેથી આપણે એને નિરણ કરીએ, ખાણ ખવડાવીએ, પાલન કરીએ તો એ આપણને બદલામાં દૂધ આપે, એને દોહન કહેવાય.
પ્રકૃતિનું દોહન કરો ત્યાં સુધી વાંધો નથી. આપણે તો પ્રકૃતિને પૂજવા વાળી પ્રજા છે. આપણે પાણીને દેવ ગણીએ છીએ, વાયુને દેવ ગણીએ છીએ, અગ્નિને દેવ ગણીએ છીએ. એ પ્રજા જે સવારમાં પથારીમાંથી ઉઠે તો એ પૃથ્વીની ક્ષમા માગે છે. એ એમ કે છે કે સમુદ્રે વસને દેવી પર્વત સ્તન મનલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. મારા પગનો સ્પર્શ તને થાય છે, માટે હે ધરતીમાં વિષ્ણુ પત્ની હું તારી ક્ષમા ચાહું છું. આ આપણું પર્યાવરણનું જ્ઞાન હતું. આ પર્યાવરણના જ્ઞાનમાંથી આપણે ક્યાંના ક્યાં પહોંચ્યા છીએ અને ક્યાં પહોંચીશું તે આવનાર પેઢી માટે એમના મોઢામાંથી કોળીઓ ખૂંચવી લેવા બાબત છે. વાવાઝોડા આવે, વરસાદ બેફામ વરસે, ક્યાંક ક્લાઉડબર્સ પણ થાય, ક્યાંક દુકાળ પડે, પાણીનું તો સત્યાનાશ વાળી રાખ્યું છે આપણે. એટલે બધી રીતે આપણે આપણા આપણી આવનાર પેઢી માટે મુશ્કેલીઓ ઊભી કરવાની પૂરી રચના આ પેઢીએ કરી દીધી છે. એ પરિસ્થિતિમાં આ સાયક્લોન, મે મહિનામાં આ પ્રકારનું આવું મોટું સાયક્લોન નહીં આવવું જોઈએ એ આપણને કિસ્તવાલ સાહેબે કહ્યું. ત્યારે કિસ્તવાલ સાહેબ, આપકો પૂછના હે હમે કે યે જો સાયક્લોન હૈ વો જૈસે ડાક્ટર ઠક્કર સાહેબ ને બોલા વો સમુદ્ર મે પેદા હોતા હૈ, ફિર આહિસ્તા 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 વો ડિપ્રેશન મે સે સાયક્લોનિક સ્ટોર્મ, ફિર સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, યા ફિર વો બિખર જાતા હૈ. કઈ એસે ડિપ્રેશન પેદા હોતે સાયક્લોનિક સ્ટોર્મ નહીં બનતે, કઈ એસે સાયક્લોનિક સ્ટોર્મ બનતે વો સમુદ્ર મે હી ખતમ હો જાતે, કુછ હી ધરતી કે છોર તક પહોંચ પાતે હૈ. અબ વો જૈસે જૈસે સમુદ્ર સે જમીન કી ઓર આતે હૈ, ક્યા ઇસમે ઇસકી પ્રકૃતિ મે ક્યા પરિવર્તન હોતા હૈ, યે લેન્ડફોલ ક્યા હૈ ઓર ઇસકે બાદ કી ઇસકી ગતિવિધિયા ક્યા રહેતી હૈ? हाँ व्यास साहब, आपने ये बहुत ही अच्छा प्रश्न आपका था. मैं आपको बता दूं कि करीब सिर्फ 15% ऑफ जितने भी लो प्रेशर जो निम्न दबाव के क्षेत्र होते हैं उसमें से सिर्फ 15% ही साइक्लोन बन पाते हैं. तो इतना कम साइक्लोजन मतलब साइक्लोन बनना एक बहुत आम बात नहीं है. आप कभी भी देखो तो जो छोटे छोटे भंवर तो हमेशा ही रहते हैं, लेकिन उनमें से सभी कन्वर्ट नहीं हो पाते हैं. उसमें से सिर्फ 85% तो समुद्र में बिना साइक्लोन बने ही ख़त्म हो जाते हैं. उसमें से 15% ऐसे होते हैं जो साइक्लोन बन पाते हैं, और उसमें से भी सिर्फ 5% ऐसे होते हैं या 2% जो साइक्लोन, एक्सट्रीम साइक्लोन या सुपर साइक्लोन तक पहुंचते हैं. तो वो क्यों पहुंचते हैं? उसका कारण ये होता है कि जब साइक्लोन कमज़ोर होता है तो उस समय उसको कुछ परिस्थितियों की ज़रूरत पड़ती है. जैसे जहाँ से वो गुजर रहा है वहाँ मॉइस्चर अच्छा होना चाहिए. ऊपर एक विंड शेयर हम बोलते हैं. एक विंड शेयर क्या होता है कि ऊपर से नीचे तक हवा एक ही तरफ को चलनी चाहिए, ऐसी परिस्थिति उसको मिलनी चाहिए. तो 5-6 परिस्थितियाँ ऐसी हैं. समुद्र का तापमान अच्छा होना चाहिए, फिर आपको उसको ज़्यादा नमी उसको मिलनी चाहिए हवा में, और ऊपर से नीचे तक हवा एक जैसी होनी चाहिए. तो इतनी परिस्थितियाँ एक साथ मिलना संभव हर बार नहीं होता है. तो ये परिस्थिति जब मिलती हैं तो साइक्लोन बढ़ते चला जाता है. और एक बार जब वो स्ट्रांग हो जाता है तो फिर वो ज़्यादा परिस्थितियों की परवाह नहीं करता. फिर वो अपने आप अपने आत्मनिर्भर होकर आगे बढ़ता है. और जैसे फिर उसका काम क्या होता है कि वो फिर जैसे गाड़ी चलती है पेट्रोल के ऊपर या डीजल के ऊपर, साइक्लोन चलता है पानी से. पानी की हवा को वो कैसे करता है, जो हवा से नमी को वो सोखता है समुद्र से और उसको ऊपर तक पहुँचा के बादलों के रूप में छोड़ता है. और जब बादल बरसते हैं तो वही गर्मी जो समुद्र से सोखी थी वो ऊपर जाके वो छोड़ देता है. तो उससे और ज़्यादा हवा अंदर की तरफ आती है और ये साइकिल चलता रहता है और साइक्लोन और ज़्यादा विकराल होते चला जाता है. ये रुकता कब है? ये रुकता तब है जब ये इसकी हवा इतनी स्ट्रांग हो जाती है कि उसका घर्षण पैदा होता है. तो वो घर्षण, अब जैसे आप गाड़ी को एक स्पीड से ज़्यादा नहीं चला सकते क्योंकि एक समय के बाद उसका फ्रिक्शन इतना ज़्यादा हो जाएगा कि आप उसको ज़्यादा चला नहीं पाओगे. एयर ड्रैग आप पे लगने लगेगा. तो फिर वो जो फोर्सेज होते हैं वो ज़्यादा स्ट्रांग होने लग जाते हैं, ज़्यादा बड़े, ज़्यादा जितना स्पीड बढ़ती है उतना वो फोर्स भी बढ़ते हैं. तो एक समय के बाद वो ज्यादा बढ़ना बंद कर देता है. तो अभी जैसे मैंने बताया कि साइक्लोन को सरवाइव करने के लिए या साइक्लोन को जीवित रहने के लिए पानी की जरूरत है. जब तक उसको पानी की सप्लाई मिलती रहेगी वो भाप बन के ऊपर जाता रहेगा, बादल बनते रहेंगे, तब तक उसका विकास होता जाएगा या एक लिमिट तक वो बहुत आगे बढ़ता ही जाएगा. अब लैंडफॉल क्या होता है कि जैसे ही वो लैंड के पास जाता है तो पहले तो क्या होता है कि उसका
धीरे धीरे आहिस्ता आहिस्ता उसका जो है पानी का जो सप्लाई है वो कट होना शुरू हो जाता है। अब पानी जैसे सप्लाई कट होता है तो उसका जो एक मेन सोर्स ऑफ जो उसका ऊर्जा जहाँ से उसको मिल रही थी वो बंद हो जाता है। तो धीरे धीरे तब भी क्या होता है कि जैसे कोई गाड़ी है ब्रेक मारने के बाद भी बहुत देर तो चलती रहती है, अगर गाड़ी बहुत स्पीड से चल रही है तो ऐसा नहीं होता कि वो अचानक लैंड पे आते ही खत्म हो जाए। लैंड के भी आने के वो कभी कभी 6 घंटे, कभी 12 घंटे, कभी 24 घंटे और कभी कभी तो कुछ दिन तक भी वो सर्वाइव करते हैं। तो वो एक अलग बात है कि वो उसके आगे क्या होता है उसकी चर्चा फिर कभी और करेंगे, लेकिन अक्सर एक दिन या डेढ़ दिन के अंदर साइक्लोन उसके बाद बहुत तेजी से उसका मतलब उसका जो है उसकी जो ऊर्जा और उसकी जो तीव्रता है बहुत तेजी से खत्म होने लगती है और कुछ घंटों में लाइक 6, 12 या 24 घंटों के अंदर साइक्लोन पूरी तरह से एक डिप्रेशन बन के रह जाता है और क्लाउड देखिए बहुत बारिश करता है और उसके बाद साइक्लोन की जीवन लीला वहां पर समाप्त हो जाती है। जी दर्शक मित्रों, जे बात किस्तवाल साहेबे कही अने डॉक्टर ठक्कर साहेबे कही बेने जोड़वी छे। ठक्कर साहेबे एवं कहू के दरिया किनारे जे चेरना वृक्षों उगता था एने अपने औद्योगिक विकास, बंदरीय विकास वगैरह वगैरह जुदा जुदा नामों आपीने तोड़ी नाख्या। दर्शक मित्रों, एक वस्तु जीवन में पण ख्याल रखो कि तमारी जिंदगी ना एक खाना में थतो विकास बीजा खाना में क्या गुमावो तो ज थाय छे, नहीं तो थतो नथी। आ विकास नी सरल सादी समझ छे। इफ एनी अचीवमेंट इन वन कम्पार्टमेंट ऑफ लाइफ इज ऑलवेज एट द कॉस्ट ऑफ सम सेक्रीफाइस इन सम अदर कम्पार्टमेंट ऑफ लाइफ। भगवान बधुं समतोल राखे छे। एटले आ विकास आपणे कर्यो ए विकासमां चेरना वृक्षोनुं निकंदन निकळी गयुं અને આ વાત પ્રસ્થાપિત છે ને ઠક્કર સાહેબ તો ઓથેન્ટિકલી કહી શકે એમ છે, કારણ કે એમણે તો એ ઈસરોના એમના કાર્યકાળ દરમિયાન જોઈ હશે આ ઘટનાઓ અને ફોટા પણ હશે એમની પાસે। બીજી વાત છે કે ચક્રવાત હંમેશા દરિયાની ખુલ્લી જગ્યા પર બને છે એ વાત આપણે ચર્ચા કરી ગયા। કિસ્તવાલ સાહેબે એ પણ કહ્યું કે નમી એટલે ભેજમાંથી એ શક્તિ મેળવે છે, એક આખું મોટું ઊંચું એક કોલમ ઊભું થાય છે અને એમાં ભયંકર પ્રમાણમાં ભેજ સંગ્રહાયેલો હોય છે, ભારે વરસાદ આપે છે, પણ એ જ્યારે જમીન ઉપર આવે છે લેન્ડફોલ થાય છે એનું ત્યારે સમુદ્રની સરખામણીમાં ઉબડખાબડ જમીન, ઝાડી ઝાંખરા, વૃક્ષો, મકાનો, ઇમારતો વગેરેને કારણે વધતું ઘર્ષણ કંઈક અંશે અવરોધ તરીકે કામ કરે છે। આમ સતત પવનની ગતિમાં ઘટાડો થાય છે, બ્રેક લાગે છે। બીજું કારણ છે જમીન પર સમુદ્રની સરખામણીમાં ભેજનો અભાવ, જે કિસ્તવાલ સાહેબે કહ્યું કે નમી ઉસકી એનર્જી હૈ, ભેજ એની એને શક્તિ પૂરી પાડે છે, દીવામાં તેલ પૂરવાનું કામ કરે છે, એ એ જે જમીન પર આવે એટલે સૂકી હવામાન આવે, ભેજનો અભાવ, જમીન પર ભેજ ઓછો હોય અને જમીન સમુદ્રથી આવતા ભેજવાળા પવનોને ગરમ કરી દે, જે પવનને ગરમ કરે એટલે ગરમ કરે એટલે આ ભેજનો ક્ષય અને ગરમી ઉષ્ણકટિબંધીય ચક્રવાતના કેન્દ્રની નજીક વાવાઝોડા પેદા કરવાની ક્ષમતાને આંખને તોડી નાખે, એને ભેજ ઓછો કરે, ઘર્ષણ પેલું જમીન પર આવે એટલે થાય, ભલે ઝાડ કેટલાય ઉખડી જશે પણ એ ઝાડ ઉખડી ના ગયા હોત તો અમદાવાદમાં ઝાડ ઉખડ્યા હોત, એટલે એ એ એ એને રોકવાની પ્રક્રિયા કરે। ભેજ હવે ઘટવાનો, ગરમીના કારણે ગરમ હવા છે તે ભેજનું બાષ્પીભવન કરીને ઉડાડી દેવાનું કામ કરશે। આ બધી જ પ્રક્રિયાના કારણે વાવાઝોડું દરિયામાંથી જમીન પર આવે એ એની એક એ પ્રક્રિયા જ સૌથી વધારે ઘાતક હોય છે, એ વખતે વધારેમાં વધારે ભયાનક બનીને ત્રાટકે છે અને પછી ધીરે 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 જેમ આગળ વધતું જાય એમ ફરતું ફરતું નબળું પડતું જાય છે। કોઈ વખતે એક દિવસમાં પૂરું થાય, કોઈ વખત 2 દિવસ ચાલે, 3 દિવસ પણ ચાલે, પણ સરવાળે નબળું પડતું જાય છે। એટલે આ વખતનું દીવના કિનારે દીવની આજુબાજુ લેન્ડફોલ પોઈન્ટ વાળું આપણું વાવાઝોડું એ ફરતું ફરતું હવે અમદાવાદથી માની જે પેલા 4 જિલ્લા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યા એ જિલ્લા ઉપરાંત બાકીના જિલ્લાઓમાં પણ બનાસકાંઠા સુધી એ ક્યાંક ને ક્યાંક કશુંક તો અડપલું કરવાનું છે। એટલે આ 2 દિવસ આજે રાત મધરાતથી શરૂ કરીને 2 દિવસ એટલે 48 કલાક સતર્કતા વર્તવી જરૂરી બનશે, જેથી કોઈ જગ્યાએ ક્યાંક વધારે પડતો પવન આવે, છાપરા ઉડે, કોઈ ફ્લાઇંગ ઓબ્જેક્ટ તમને વાગે નહીં, તમે પૂરું રક્ષણ મળે તેવા મકાનમાં રહો, બારી બારણા બંધ રાખો, એક બારી ખુલ્લી હોય
અને હવાનો આખો ગોળો અંદર ઘૂસ્યો તો ઉપર છાપરું ઉડાડીને જશે. એટલે તમે આ કાં તો ખુલ્લી રાખો તો સામસામેની બંને બારીઓ ખુલ્લી રાખો તો એ નીકળી જશે. એટલે આ બધી બાબતો તમારે કાળજી રાખવી જોઈએ અને કાળજી રાખીને વર્તવું જોઈએ. આ વાત આપણે કિસ્તવાલ સાહેબ અને ઠક્કર સાહેબે જે વાત કરી એમાંથી આપણે શીખ્યા. ઠક્કર સાહેબ, આ જે મે મહિનામાં આ વાદળા બંધાવવાની સિઝન છે અને દરિયામાં આપણા માટે, અમે તો નાના હતા ત્યારે વાદળા દેખાવા માંડે સફેદ વાદળા જતા હોય એટલે અમે એવું કહેતા કે વાદળા પાણી ભરવા જાય છે. એ ક્યાં પાણી ભરવા જાય છે ભગવાન જાણે. હવે એ વાદળા એ પછી ધીરે 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 ઘનત્વને પ્રાપ્ત કરે અને આપણને ચોમાસું મળે, તો આ સાયક્લોને આપણી એ મૂડીમાં ક્યાંક ખોટકો પાડ્યો છે એના કારણે ચોમાસું મોડું આવે અથવા તો ચોમાસામાં ઓછો વરસાદ મળે, કે પેલી આપણી જે કવિતા છે, શનિવારની સંધ્યા કાળે મેઘરાજની સેના આવે, અરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે, તો એ જળ ભરેલો સાગર આપણો આ વાવાઝોડું તોડી નાખશે, શું થશે? એક મારો અનુભવ આપને જણાવું છું અને સામાન્ય એક ઓબ્ઝર્વેશન એવું છે કે જો ચોમાસા પહેલા મે મહિનામાં આવા સાયક્લોન આવે તો એ જે આપણી ચોમાસાની સિસ્ટમ છે, વરસાદ આવવાની જે આખું તંત્ર છે, વરસાદ તંત્ર, એને નબળું પાડી દેતું હોય છે. એ કાં તો મોડો વરસાદ પછી આવે, કાં તો ઓછો વરસાદ આવે. પણ હવે આમાં શું થશે અત્યારથી હું કંઈ કહી શકતો નથી, પણ સામાન્ય મારો અનુભવ એવો છે કે જ્યારે જ્યારે મે મહિનામાં વાવાઝોડા આવ્યા છે એ પછીનું ચોમાસું નબળું જોવા મળ્યું છે. દર્શક મિત્રો, ઠક્કર સાહેબની વાતને વૈજ્ઞાનિક રીતે આપણે તાર્કિક જ ગણીએ છીએ. આ કોઈ આગાહી નથી, નથી ઠક્કર સાહેબે કોઈ આગાહી કરી, નથી જીએસટીના માધ્યમથી અમે કોઈ આગાહી કરી રહ્યા. તાર્કિક રીતે વાત છે કે તમારા દરિયામાં બંધાયેલા વાદળા આની સાથે ખેંચાઈ આવશે. ખેંચાઈ આવીને એ બેંકમાં, ધારો કે તમારી પાસે 50 લાખ પડ્યા હોય અને એમાંથી કંઈક તમે 25 લાખ ઉપાડી લો તો પછી 25 લાખ જ બાકી રહે. એમાં ખેંચાઈ આવેલા વાદળા અત્યારે બેમોસમનો વરસાદ આપશે. ક્યાંક ઉનાળુ બાજરી ઉભી હશે, ક્યાંક ઉનાળુ મગફળીનો સત્યાનાશ કરી નાખશે, ક્યાંક બીજા ઉનાળુ પાક હશે, રચકો હશે, એ બધાનો ખાતમો બોલાવી દેશે. એટલે આ વરસાદ હળોતરાની સિઝન પછી, અખાત્રી જે હળોતરા શરૂ થાય ત્યાર પછી ચા પડે, ચામાં ડીએપી નખાય ને પછી વાવણી માટે ખેતર તૈયાર થાય, એ મહિનો છે, એ આપણને ખબર હોવી જોઈએ. તો એ મહિનામાં વધારે પડતો વરસાદ પડશે, ખેતરમાં પાણી ભરાશે, તો ખેડૂતની વાવણી પણ મોડી થશે, એને ઓર્યું હશે ડીએપી ચાહમાં, તો એ નકામું જશે. આ બધી જ વસ્તુઓ ખેડૂત માટે નકારાત્મક બનશે, એ વાત તો હું એક ખેતી સાથે જોડાયેલો જીવ છું એટલે મને સમજાય છે. અને એ પરિસ્થિતિમાં ચોમાસું જો ઓછું નબળું આવે, પાતળું આવે, તો વધારે પડતી તકલીફનું નિર્માણ થાય, એ વાત આપણે સમજવી જોઈએ. કિસ્તવાલ સાહેબ, આપસે પૂછના ચાહુંગા કે યે જો બાત ઠક્કર સાહેબને કહી, આપને ભી આપ ઇસ વિષય મેં કાફી માહિર હૈ, આપકા ઇસમેં બહોત બડા અભ્યાસ હૈ, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સે ભી આપને કહીં ના કહીં આપસે ઇન્ટર કહીં ના કહીં આપકા ઇન્ટરેક્શન હુઆ હૈ, ક્યા લગતા હૈ આપકો યે યે જો જો આયા હમારા તક તો वो उसकी वजह से हमारे मानसून पे कोई असर पड़ेगी? इसका मैं आपको एक उदाहरण देता हूँ. 2007 में एक साइक्लोन आया था गोनू करके, वो जून के पहले हफ्ते में आया था जी, और बहुत स्ट्रांग साइक्लोन था, वो भी अरेबियन सी में ही आया था, और मानसून से ठीक टाइम जब मानसून शुरुआत होती है तभी आया था जी. लेकिन आप 2007 की बरसात का देख लो, आप उठा देख लो आप रिकॉर्ड, तो 2007 की बारिश बहुत अच्छी हुई थी. तो असल में होता क्या है कि जो एटमोसफेयर की जो मेमोरी है इतनी ज्यादा नहीं होती है. जैसे आप साइक्लोन अभी आया है, बहुत तेज बारिश पड़ रही है, आप देखोगे एक हफ्ते बाद फिर से वैसे ही वापस मौसम हो जाता है. इसको एटमॉस्फेयर बहुत ज्यादा याद नहीं रखता है, मतलब इसकी मेमोरी कम होती है एटमॉस्फेयर की. असली मेमोरी होती है ओशन की. ओशन के अंदर अगर आज गर्मी है तो वो 2-3 महीने तक रहती है, तो ओशन की जो मेमोरी होती है या लैंड की मेमोरी होती है ये एटमॉस्फेयर से ज्यादा होती है. तो ये जो है साइक्लोन आया, इसका असर पड़ेगा शायद ऑनसेट के ऊपर, कि मानसून कब शुरू होगा, कब से शुरुआत होगी. शुरुआत को ये जरूर अफेक्ट कर सकता है, शायद मानसून में 1-2 दिन का इधर उधर हो सकता है या 2-4 दिन का डिले हो सकता है कि मानसून शुरुआत. लेकिन बाद में मानसून का मौसम 120 दिन का होता है.
ये साइक्लोन 120 दिन तक उसको उसको एटमॉस्फेयर याद रखेगा, ऐसा इसके प्रमाण बहुत ज़्यादा अभी मिले नहीं। मैंने भी उसकी कोशिश की थी कि ये जानने की, अपने जब मैं रिसर्च करता था तो हमने भी कोशिश की थी जानने की साइक्लोन का क्या इफेक्ट है, तो देखा कि ज़्यादा इफेक्ट नहीं था। तो हो सकता है कि बारिश अच्छी हो या कम भी हो, पर उसका साइक्लोन से बहुत ज़्यादा रिलेशन नहीं है, उसका रिलेशन ज़्यादा नहीं। ये इफेक्ट तो किश्तवाल साहब है, क्योंकि जो अक्षय तृतीया है अच्छा अभी अभी गई, अब वो समय है जब किसान अपना खेत ठीक करता है, उसको हल चला के तैयार करके खाद वगैरह डाल के फिर बीज वगैरह बोता है, और जहाँ सिंचाई यानी पानी मिलता है वो शायद उससे चलाता है, नहीं तो फिर थोड़े बाद में बोता है। अब ये जो पूरी प्रक्रिया है वो पूरी प्रक्रिया में एक तरह से ब्रेक लग जाएगी, ब्रेक लग जाएगी। उतना ही नहीं, डीएपी जैसे जो खाद है वो आप जैसे ही खेत में चास पाड़ते हैं उसके अंदर पहले डाले जाते हैं, वो दे आर बेस फर्टिलाइजर्स, तो वो भी मेरे ख्याल से सब उसके बाद फिर पानी अगर भर गया 8-10 दिन के लिए तो ये सब सत्यानाशी कर देगा। तो किसान के लिए तो मैं मानता हूँ कि इसका आना ही अभी अभी आना, ये जब जबकि खेत किसानी के लिए तैयार करके बीज बोने की प्रक्रिया के लिए इसको परफेक्ट शेप में रखने का समय चल रहा है, तब आना किसान के लिए। एक तो ये जो इनके फर्टिलाइजर्स वगैरह है उनके भाव बढ़े हैं और मिल नहीं रहा, बात है अभी मिल नहीं रहा है, तो मिलेगा तो भी एक महीने का इनको डिले हो जाएगा। अब उसमें वो जो ऑलरेडी जो गाड़ी जा रही थी इंक्लाइन प्लेन पे उसको इसने एक और धक्का दे दिया, तो किसान के लिए तो मैं मानता हूँ कि इससे तकलीफ ही होगी। जहां जहां ज्यादा बारिश हुई वो करीब 10-15 दिन के लिए तो उसको रुक रखना पड़ेगा, अगर खाद डाला है तो बेकार चला जाएगा। जी हाँ सर, मैं आपकी इस बात से पूरी तरह सहमत हूँ कि किसान और जो जो कृषि की जो जो उसका जो एक शेड्यूल है उसमें तो फर्क जरूर पड़ेगा जी, उसमें तो जरूर फर्क पड़ेगा। और किसान को जो एक इनका एक नियमित होता है कि कब बीज उगाना है, कब बारिश का वेट करना है, किस समय बारिश आएगी, वो सब जो एक नियम चला रहा है कई सालों से और उसका वो आदि हो चुके हैं, उसमें तो जरूर फर्क पड़ेगा, इसमें कोई भी शंका नहीं है या कोई भी उसमें दो राय नहीं है। मेरा जो कहना था वो इस बारे में था कि जो लॉन्ग टर्म मानसून पे क्या असर पड़ेगा, सही शायद उतना से वो बात सही है। किसान की जो वो है, किसान की जो प्रैक्टिस है साइकिल में डिस्टर्ब करता है, वो साइकिल बहुत डिस्टर्ब होगा, इसमें तो बिल्कुल भी मैं आपसे पूरी तरह सहमत हूँ जी। धन्यवाद ठक्कर साहब। समिंग अप रिमार्क्स फ्रॉम यू, हमने शुरुआत आपसे की थी और पूर्णावृत्ति भी आपसे ही करेंगे। क्या होगा, किसान को नुकसान होगा, फायदा होगा, पर्यावरण की दृष्टि से और आने वाले समय में किस तरह की घटनाएं आप देख रहे हैं? ठक्कर साहब आपने पूछो। आप सांभळी शको छो मने? हा हूँ सांभळी शकुं छुं, मने म्यूट करेलो छे। ना अमे सांभळी शकीए छे आपथी, आपने सांभळी शकीए छे अमे। अमे आपने सांभळी शकीए छे सर। જેમ ખેતી ને નુકસાન થશે એમ ફળ વૃક્ષો ને પણ નુકસાન થશે, ચીકુ દાડમ કેરી નાળિયેરી ખારેક આ બધા પાકો ને પણ નુકસાન થશે, એ જ રીતે પ્રાણીઓને પણ મોટા પાયે નુકસાન થશે, મોટા પાયે પ્રાણીઓ મૃત્યુ પામે એવું પણ શક્ય છે, પક્ષીઓ પણ મોટા પાયે મૃત્યુ પામે। 1998 ના વાવાઝોડામાં કંડલા થી નવલખી સુધી ફ્લેમિંગો એટલા બધા મરી ગયેલા કે પાણી ગુલાબી જ દેખાતું હતું। એટલે જે ફ્લેમિંગોનું જ્યાં બ્રીડિંગ થઈ રહ્યું છે મોટા પાયે અત્યારે મે મહિનામાં, માર્ચથી મે મહિના સુધી જે લંબાતું હોય છે, એ પક્ષીઓને પણ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે। ધન્યવાદ દર્શક મિત્રો। પક્ષીઓથી માંડીને બધા જીવોને
અને અત્યારે તો સરસ મજાની હવે કેરી પાકવાની સીઝન છે, કેસર કેરી થી આંબાઓ લચી રહ્યા છે, જે વિસ્તારમાં નારિયેળીઓ છે મહુવાથી માંડીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં, આ બધા જ ફળ ફળાદીથી માંડીને પશુ પક્ષીઓ બધાના માથે આ વાવાઝોડું એક યમદૂતની માફક તાટકશે એમાં કોઈ જ શંકા નથી. અત્યારે કોડીનારમાં મળતા સમાચારો મુજબ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર આ જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત રહેશે. આપણે આશા રાખીએ કે સુળીનો ઘા સોયથી સરી જાય અને ઓછામાં ઓછું નુકસાન કરી અને આ ગરોળી આપણા ત્યાંથી વિદાય થાય, તાકતું આપણા ત્યાંથી વિદાય થાય એવી આપણે આશા રાખીએ. આપ સૌ જાળવજો, એક બાજુ કોવિડ છે, બીજી બાજુ મ્યુકરમાઇકોસિસ છે અને વચ્ચે આ ત્રીજું બખડજંતર ઊભું થયું છે. તમારે તમારા કુટુંબની, તમારા સ્નેહીઓની ખબર રાખજો. ટેક કેર એન્ડ મે ગોડ બ્લેસ યુ. ધન્યવાદ.